બે એવા મિસ મુશ્કેલી હોય આમ આદમી પાર્ટીમાં કે આ સાલું થતું જ નથી. શું એવું છે ખરું આમ આદમી પાર્ટીને કે આ ટપ થઈ રહ્યું છે? શહેરી જે ભાજપનું એક કમિટેડ વોટ બેંક છે, 50-55 સીટો છે, તો જે ફિક્સ પ્રોબ્લેમ છે અમદાવાદ સુરત વડોદરા તમે જુઓ આખી પેટર્નમાં, તો એ શહેરી વોટર્સ કઈ રીતે તૂટશે તમારાથી? બે રસ્તાઓ છે. અરવિંદ કેજરીવાલ આખા દેશમાં જ્યાં પણ ચૂંટણી માટે કે વગર ચૂંટણીના કામે જાય છે તો એવું કહેશે કે મેં કામ કર્યું હોય તો મને મત આપજો, એવું એક વાક્ય બોલે છે. બીજું વાક્ય કે તમારા સગાવાલા કે મિત્રો દિલ્હીમાં રહેતા હોય એને ફોન કરીને પૂછજો, એ હા પાડે પછી મને અહીંયા ગુજરાતમાં મત આપજો. ભાજપે ગુજરાત મોડલ સારું કર્યું હોય તો માત્ર મુખ્યમંત્રી સી આર પાટીલ પ્રેસ કોન્ફરન્સ કરીને એટલું બોલી જાય કે અમે સારા કામ કર્યા હોય તો અમને મત દેજો, માગે ગુજરાત મોડલ ઉપર આવી રીતે મત, એટલું જ બોલે. એક સુરત જેવું કોર્પોરેશન છે, અમદાવાદ જેવું કોર્પોરેશન, ભાજપ વાળા એટલા જ પ્રચાર આખી ચૂંટણી કરે કે અમે કામ કર્યું હોય તો મત દેજો, અમે કામ કર્યું, બોલી બતાવે. કેજરીવાલ બોલે છે કેમ કે દિલ્હી મોડલમાં કામ થયું છે, અને દિલ્હી મોડલ એ કોઈ જાદુઈ મોડલ નથી, યુનિવર્સલ મોડલ છે. શિક્ષણ છે એ આખી દુનિયાનો મુદ્દો છે, દુનિયાના દરેક બાળકને શિક્ષણ જોઈએ, દુનિયાના દરેક વ્યક્તિને સ્વાસ્થ્યની વ્યવસ્થા જોઈએ, તો કોઈ જાદુઈ મોડલ નથી, યુનિવર્સલ મોડલ છે. કાઠિયાવાડમાં યાદ લાગુ પડે, દિલ્હીમાં યાદ લાગુ પડે, ઝારખંડમાં યાદ લાગુ પડે. તો આમ આદમી પાર્ટીના જે વિચારો છે, જે કાર્યો છે, જે કરવા માટેનું એનું સપનું છે, એ માણસના રોજબરોજના જીવન સાથે જોડાયેલી બાબતો આધારિત છે. એટલે અર્બન વોટર હોય કે રૂરલ વોટર હોય, શિક્ષણ તો બધાને જોઈએ છે, શહેરોમાં રહેતો હોય કે ગામડામાં રહેતો હોય, બીમાર પડે ને સારવાર તો જોઈશે જ. શહેરોમાં રહેતા હોય, સેમી શહેરોમાં રહેતા હોય કે એકદમ રિમોટ એરિયાના ગામડામાં રહેતા હોય, વીજળી તો બધાને જોઈશે. તો જે બધાને જોઈએ એવા મુદ્દા ઉપર કામ કરવાની અમારી ગેરંટીઓ છે, એટલે બધા જ લોકો આમ આદમી પાર્ટીને મત આપવાના. 182 માંથી આ તો 120 કહેતા હતા, તો એક આંકડો ખરો કોઈ? હા આંકડો છે, સરકાર મેજોરિટી સાથે બને એટલી સીટો આવશે. 92 જોઈએ, આ તો બસ મેજોરિટી આવશે. ત્યાંથી 92 હોય તો એ ડેન્જર ઝોન કહેવાય. ડેન્જર ઝોનમાં જનતા ન રાખે એવી બધાને હું અપીલ કરું છું કે ડેન્જર ઝોનમાં ન રાખતા 20-25 વધારે આપજો. તમને મારી વિનંતી છે, આ ડેન્જર ઝોન ત્રિશંકુ સાથે થોડુંક શુભ શુભ બોલો, સારું થાય એવું કહો કે આમ આદમી પાર્ટીની ક્લીન સ્વીપ વાળી. અમારું તો દર્પણ છે, હું એમ કહું છું કે તમામ પક્ષોએ એના ઘરની અંદર તમામ નેતાઓએ એક દર્પણ રાખવું જોઈએ અને એની સામે પહેલા બોલવું જોઈએ. જો તમે દર્પણ સામે બોલી શકો તો સાચું, તો તમે પબ્લિક વચ્ચે સાચું બોલી શકો. તમે દર્પણ સામે નહીં બોલો સાચું, તો તમે નહીં બોલી શકો. મશહૂર શાયરે એવું કીધું છે કે ધૂલ ચહેરે પે થી ઓર મેં આઈના સાફ કરતા રહ્યા, એટલે આઈનામાં સામે જોઈને બોલવાની અત્યારે જરૂર નથી. અત્યારે ઓપન પ્લેટફોર્મ ઉપર બોલાય ને એ જ ટ્રાન્સપરન્ટ છે. આઈના સામે માણસ પોતાની સામે ઉભો રહીને પોતાના ચહેરા ક્યાં દેખતે હો, દિલ મેં ઉતર કર, દિલ મેં ઉતર કે દેખો, અને આમ આદમી પાર્ટીનું દિલ સાફ છે. અચ્છા અચ્છા તમે